नमस्कार विद्यार्थी मित्रों, आप सब सारस्वतो। कोविड 19 परिस्थिति में अपने सब पसार थई रहा छे। आप सब क्षेम कुशल हसो, आपनो परिवार पण क्षेम कुशल हशे। जे विद्यार्थी कोरोना वोरियर्स तरीके कामगिरी करी छे, एनएसएस अने घणा बधा विद्यार्थी जनसेवा एज प्रभु सेवा समझीने समाज माटे घणुं बधुं कर्तव्य पोतानुं अदा कर्युं छे, एवा सौ विद्यार्थीओने अभिनंदन शुभेच्छाओ। विद्यार्थी मित्रों, गईकाले आपणे सौए जोयुं हशे के दरेक युनिवर्सिटीना अभ्यास करता विद्यार्थीओने स्पर्शे एवो शिक्षण विभाग द्वारा एक परिपत्र थयो। राज्यना माननीय मुख्यमंत्रीश्रीए जाहेरात करी के कॉलेजमां अभ्यास करता इंटरमीडिएट सेमेस्टर में अभ्यास करता विद्यार्थियों ने एमबीपी नो लाभ आपवामां आवशे। मित्रों, आ परिपत्र में शू छे अने आ परिपत्र नी थोड़ी बात अने आपणी सौराष्ट्र यूनिवर्सिटी ने केटली स्पर्शे छे एनी वात आप सौ समक्ष मूकू छू। मित्रों, गईकाले 21/5 ना रोज शिक्षण विभागना परिपत्र नी अंदर बहु स्पष्ट छे के जे विद्यार्थियों इंटरमीडिएट में छे एवा विद्यार्थीओने एमबीपी नो एटले के मेरिट बेस्ड प्रोग्रेशन नो लाभ आपवामां आवशे। आ एमबीपी शुं छे, आप सौ गया वर्षे पण आनाथी परिचित थया छो, तेम छतां पण हुं जणावुं, इंटरमीडिएट सेमेस्टर एटले जो 3 वर्षनो अभ्यासक्रम होय तो बीजू अने चौथुं सेमेस्टर ए इंटरमीडिएट सेमेस्टर कहेवाय अने छठ्ठुं सेमेस्टर ए डिग्री सेमेस्टर कहेवाय। 4 वर्षनो होय तो बीजू चौथुं अने छठ्ठुं એ ઇન્ટરમીડિયેટ કહેવાય, 8મું સેમેસ્ટર છે એ તમારું ડિગ્રી સેમેસ્ટર કહેવાય। તો આ પરિપત્રનો લાભ કોને મળશે? તો કે જે ઇન્ટરમીડિયેટ એટલે કે બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મળશે એમબીપી। એમબીપી શું છે? બહુ સાદી સમજ આપું તો તમારી આંતરિક પરીક્ષાઓ લેવાતી હોય છે, જે ઇન્ટરનલ એક્ઝામ કોલેજ દ્વારા લેવાય છે 30 માર્ક્સની। આ 30 માર્ક્સમાંથી એટલે કે 30 ગુણમાંથી તમે જે ગુણ પ્રાપ્ત કર્યા છે એના 50%, દાખલા તરીકે તમે 30 ગુણમાંથી 15 ગુણ પ્રાપ્ત કર્યા તો એના 50% એટલે 25 માર્ક્સ છે એ તમને આંતરિક ગુણના એ તમારા એમબીપીમાં સમાવેશ થશે। જ્યારે બીજા 50% ગુણ છે એ તમારા પ્રીવિયસ એટલે કે પ્રી ઈયરનું તમારું સેમેસ્ટર છે, એટલે કે 1-3નું સેમેસ્ટર છે એના 50% ગુણ એ એમબીપીમાં સમાવેશ કરવામાં આવશે। એટલે કે 100માંથી તમને જો 60 ગુણ પ્રાપ્ત કર્યા હોય તો એના 50% એટલે 30 ગુણ અને આંતરિક કસોટીના 25 ગુણ, આમ કુલ મળીને તમારા સેમેસ્ટર 4ના અથવા તો સેમેસ્ટર 2માં 55 ગુણ એક વિષયના મળી શકે, જે એમબીપી કહી શકાય છે। એટલે આ લાભ કોને મળશે? તો કે સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4ના વિદ્યાર્થીને। સેમેસ્ટર 6ના વિદ્યાર્થીને આ લાભ મળવા પાત્ર નથી। સ્નાતકમાં જે વિદ્યાર્થીઓ ડિગ્રી સેમેસ્ટર વાળા છે એની પરીક્ષાનું આયોજન થશે અને એની પરીક્ષા અંગે તમને 15 દિવસ પહેલા જાણ કરવામાં આવશે। પરીક્ષા ઓનલાઈન લેવાશે યા ઓફલાઈન લેવાશે એ દરેક બાબત તમને એનાથી અવગત કરવામાં આવશે। બીજી સૌથી અગત્યની વાત, આ જે પરિપત્ર થયો એ માત્ર ને માત્ર સ્નાતક કક્ષાની પરીક્ષાની બાબતમાં હતો, જ્યારે મેડિકલ, પેરામેડિકલ અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને આ પરિપત્ર ની અસર થતી નથી। એટલે અનુસ્નાતકના વિદ્યાર્થીઓ તમામની એ પરીક્ષાની બાબતે હવે પછી જાહેરાત થશે, એટલે એવા વિદ્યાર્થીઓ ખાસ આ નોંધ લે। આજની આ બાબતે આપ સૌને આટલું જણાવવાનું હતું, બસ આજ આટલું। હવે યુનિવર્સિટીની આ યુટ્યુબ માધ્યમથી અને સોશિયલ મીડિયાથી આપ વચ્ચે સતત મળતા રહીશું। ક્ષેમ કુશળ રહો અને સ્વાસ્થ્ય સારું રહો। કોવિડ-19ની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરો। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ યુવાધન માટે સતત કરી રહી છે, જનસમાજ માટે કરી રહી છે, ત્યારે એને સહકાર આપો એવી અપેક્ષા સાથે આજ આટલું અસ્તુ।